दीकराने हूँ मालधारी तरीके वडवाड़ा दूधरेज जगह में आपी दे हाव नाना बालक ने कुछ कनीराम बापू ना हाथ में आपी दे तेड़े कनीराम बापू तेड़े ने तभी कनीराम बापू से माँ बनी जाए से बाड़क जारे मोटू थाय संस्कार देवाना थाय ने त्यारे कनीराम बापू ना बाप बनी जाए से एटले जगत नो एक संत कनीराम बापू जेनी माँ ने बाप बे कहवाय से एना संतान मालधारी समाज अहीं उपस्थित छे નાડોદા સમાજ વનરાજ ચાવડા જેવા સિદ્ધ જેવા સમર્થ વીર પુરુષને યાદ કરવો પડે એના વંશજ અહીંયા ઉપસ્થિત છે અને અમારો ચારણ સમાજ અમે હોઈએ નાના પણ દેખાઈએ બહુ હોઈએ બહુ ઓછા પણ દેખાઈએ બહુ અને મને વાત કરતા હતા જગ્યાને આ ધરતીને આ સિદ્ધ સંતને માટે જમીનની જ્યારે જરૂર પડી ત્યારે અમે હતા ઓછા પણ ત્યારે અમે પોતાનું બલિદાન અમે જગ્યા આપી છે આ ધરતીની માટે સાહેબ એવો અમારો ચારણ સમાજ અને બીજા બધા એવા કંઈક સમાજની જ્યારે ઉપસ્થિતિ છે ત્યારે દશનામી સમાજ શિવની પૂજા છે ને શિવની પૂજા છે દરેક સમાજ કરી શકે શિવની પૂજા દરેક સમાજ કરી શકે પણ શિવની પૂજા ઉતારવા માટે તો દશનામી જ જોઈએ
જેને શિવ નિર્માલ્ય કહેવાય અને ઉતારવાની હક માત્ર ને માત્ર દર્શના મિલે છે। મહારાજા ઋષિવર અત્રિ ઋષિ છે એ સમાધિ ખોલી અને સતી અનસુયાજી ને બોલાવીને એટલું કીધું તો દેવી મને તરસ લાગી છે પાણી લેવ પાણી લેવ ને તરસ લાગી છે। દુકાળ પડી ગયો છે ગાયે મકોડા ભરખ્યા અને સ્ત્રીએ ભરખ્યા બાળ વેલો વળ લાખા ફલના હવે તારા દેહમાં પડ્યો। વણ હગે વણ હાગવે અને વણ નાતરીએ નેહ વણ માવતરે જીવીએ પણ તું વીણ મરીએ મે દુકાળ પડ્યો છે। અનસોયાજી હાથમાં ઉરડી લઈ અને પાણી લેવા માટે જાય છે। રસ્તો કાપતા 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 પાણી લઈ અને અનસોયાજી આવે ને ત્યારે મહારાજા ઋષિવર અત્રિ ઋષિને ફરી પાછી સમાધિ લાગી ગઈ। એક વર્ષ 1000 વર્ષ પછી સમાધિ ખુલે 1000 વર્ષ પછી સમાધિ ખુલે અને આંખ ખોલીને ત્યારે એટલું જ બોલ્યા હતા કે દેવી પાણી લઈ આવ્યા। 1000 વર્ષ પછી સમાધિ ખુલી અને બોલ્યા દેવી પાણી લઈ આવ્યા અને એમના કુખે જે જન્મે ને એ દત્ત મહારાજ જેવા છે અને ઈ પરંપરા એટલે આ પરંપરા છે। ચડી સિંહ ચામુંડ કમલ હુંકારવ કરતો ડરો ચરંતો દેક અસુર ભાગ્યો યવતો યાદ શક્તિયા પડે રૂપ વાહી કમલ હું ગાલબ કરતો ડરો ચરંતો દેક અસુર ભાગ્યો યવતો યાદ શક્તિયા પડે રૂપ વાહી કોઈ માણસ તળાવમાં ચોકડીનું ગાત ખોદતો હોય અથવા તો જમીનમાં ખોદતો હોય અને માથે ભેખડ ઢળી પડે ને ભેખડ તો એને દબાઈને મરી ગયો કહેવાય બૂંબાઈને મરી ગયો કહેવાય બધે તાળા મારી દીધા આખા આશ્રમ ને તાળા મારી દીધા પણ ચાવી અહીંયા રાખી બાપુ જેવા સિદ્ધ સંત ને કોણ કે ચાવી ભેગી લઈને તમે સમાધિ લ્યો છો। સિદ્ધ સંત ને કોણ કે પણ વિચાર કરવા વાળા વિચાર કર્યો કે સમાધિ લે છે દેહ છોડી રહ્યા છે પણ હજી મોહ નથી ગયો ચાવી ભેગી લઈ જાય। બોલવા વાળો તો બોલે ને દુનિયા તણા દો રંગ ના ધોખા કદી ધરશો નહીં આ લોક ના સાગર વિશે કોઈ નાવ થી ધરશો નહીં। બીજા વિચારવા વાળા વિચારે કે આ દેહ છોડે છે પણ હજી ચાવીઓ ભેગી લઈ જાય અને પણ કે કોણ આ તો કરોડો સૂર્યના તેજ જેની માથે તપી રહ્યા છે બાપુ આવો સિદ્ધ સંત અને સિદ્ધ સંત આખો આખું ગામ અને એમાં એક દેવી પૂજક નો દીકરો મને એમ કહેતો હતા કે ઈ આની હાજરી ની ખેતરમાં કામ કરી રહ્યો છે આખે આખું ગામ હિબકે ભરતો તો બાપુ રહેવા દો ને એ મહાપુરુષ તમારી જરૂર છે બાપુ તમારા આશીષ ની જરૂર છે તમે રહેવા દો ને અને સિદ્ધ સંત સહી પરોઠી વાળી બેહી ગયા સમાધિ લીધી। સમાધિ લીધા પછી આખું ગામ હિબકે થતું હતું એવા વખતે પૂજ્ય બાપુએ જઈ અને એક દેવી પૂજકના દીકરાના હાથમાં ચાવી દીધી બેટા હું ચાવી ભૂલી ગયો તો મારા ધ્યાનમાં નહોતું આ ચાવી લે અને ગામને દઈ દેજે ને એટલે ચાવી લઈને એને કે તમે બાપુ ક્યાં જાવ કે હવે તો મારે ગિરનારના કેડા પકડવાના છે મારે ગિરનારના કેડા પકડવાના છે અને ઈ ઓલા તો ખબર નહીં કાંઈ બિચારા ભોળા ભાવે કે આખું ગામ હિબકે ચડ્યું છે આખું ગામ ભેગું થયું શું છે તો કે બાપુએ સમાધિ લઈ લીધી કે હવે હું મને બનાવો છો તો કે હે કે મને હું બનાવ બાપુ ગિરનારના કેડે હમણે આલ્યા છે આ ચાવીઓ દેતા ગયા ચાવીઓ તો રાખો
આ પ્રમાણ આપીને જાય ને એ સિદ્ધ સંતોના ત્યાં હજારો માણસો ભેગા થાય, જ્યાં હજારો ગૌત્રીઓ છે એ સાહેબ ભાભરા ભાભરડા કરતી હોય અને એના એક અવાજની માથે હજારો માણસો ભેગા થઈ જતા હોય સિદ્ધ સંતોના માટે. બાકી એક પરિવારના હાથ જણા રહેતા હોય તો પરિવારના હાથ જણા ભેગા થઈને નથી બેહતા, અને આટલી બધી શાંતિ થતી હોય તો ઓલિયું આવીને બેહી ગયું હોય ને અહીંયા તો જ આટલી શાંતિ થાય, બાકી કોની તાકાત છે સાહેબ. એ આવીને પલોઠી વાળીને બેહી ગયું. જય જગરાજાજી મહામાયાજી સુધી ગયાજી સાયાજી હો વૈ શિશુમાજી તમામ સમાજી કરતું હાજી હા હાજી જય કરણી જય જય કરણી. ધવલ હંબર ધરણી ઉજ્જવલ બરણી સંકટ હરણી શંકર નિર્ણી જરણી જરણી રક્ષા કરણી અસરણ સરણી અજ હરણી વાસી ગીરી વરણી. જરૂરી છે પણ આમ ગૌણ છે, ગૌણ જરૂરી તો છે, આના વિના કઈ થતું નથી. ગાંધી બાપુ અહિંસાના પૂજારી હતા, અહિંસાના પૂજારી. જીવનમાં કોઈ પાપ ન કરવું, અહિંસા ન કરવી, અહિંસાના પૂજારી હતા. એટલે એમનો ફોટો છે ને નોટોની માથે છાપ્યો, અહિંસાના પૂજારી હતા એટલે એમનો ફોટો છે ને નોટની માથે છાપ્યો. ભારતમાં સૌથી વધુ હિંસા ગાંધી બાપુ માટે જ થાય છે, આના માટે સૌથી વધુ હિંસા. રૂપિયા હોય તો ઠીક વપરાય છે, ન હોય તો કઈ હું કઈ જરૂર નથી હોતી. કોઈ અહીંયા પૈસા હોય પૈસા આપી દે મોટી વાત છે, અને પૈસા આપે એને આપણે લાખ લાખ વંદન કરીએ છીએ. ગૌત્રીઓને માટે પૈસા જવાના છે, પણ કોઈના પાસે પૈસા ન હોય સમયનું યોગદાન આપી દે, અને સમયનું યોગદાન ન અપાતું હોય તો કોઈ માણસ ચાની કીટલી લઈ અને માણે માણે ફેરવતો હોય, કોઈ પાણીની ડોલ લઈને માણે માણે ફેરવતો હોય ને તો દાદાના દરબારમાં એનું એટલું એટલું પુણ્ય ગણાય છે સાહેબ, એટલું જ પુણ્ય ગણાય છે. અને પૈસા ન હોય તો કઈ વાંધો નહીં, કોઈ માણસને આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ જાય, કોઈ રૂપિયા વાળો માણસ હોય સંસ્કારી માણસ હોય અને એની પાસે પૈસા થઈ રહે ને તો મુંજાવવાનું નહીં. એ માણસને હું દસદાન ગઢવી સલાહ આપું છું, એ માણસે મુંજાવવું ન જોઈએ. પૈસા છે થઈ રહે, પણ તમે તમારી ખાનદાની ન છોડો. તલાવ હોય ને તલાવ સાત સાત વર્ષના દુકાળ પડે એટલે તલાવ ખાલી થઈ જાય, પછી માણસ હાલવા માંડી જાય, કેડા માંડી જાય પડવા, કીડીયું હાલતી હોય માણસ હાલવા માંડી જાય. એમ ખાનદાન માણસના પાસે રૂપિયા પૂરા પૂરા થઈ જાય ને ત્યારે દુનિયાના માણસ એની માથે દાંત ગાળતા હોય છે, હસતા હોય છે, પણ એને મુંજાવવું ન જોઈએ, એની ખાનદાની ન છોડવી જોઈએ. શું કામ? હાથ વર્ષના દુકાળ પડે, તિરાડું તળાવમાં પડી ગયું હોય, માણસ કેળા બનાવવા માંડે, માણસ રસ્તો કરી કરીને હાલતા હોય, પણ હાથ વર્ષ પછી દુકાળ થાકે ને અને વરસાદની એલી થાય ને તો તળાવ છે એ પાણીને ગોતવા માટે નથી જતું હોતું, પાણી છે એ પોતાના પેટે ઢેહડાઈને તળાવ ઉધી આવતું હોય છે. એમ તમે તમારી ખાનદાની ને છોડો ને તો રૂપિયા પેટે ઢેહડાઈને તમારા ઉધી આવશે, પણ આવા ઓલિયાની માથે વિશ્વાસ રાખજો સાહેબ. એ વિશ્વાસ ન છોડતા તમે વિશ્વાસ રાખશો ને તો પેટે ઢેહડાઈને આવશે. જય જંગરાજાજી કમલંબર ધરણી ઉજ્જવલ બરણી સંકટ હરણી શંકર નિર્ણી જરણી જરણી રક્ષા કરણી અસરણ સરણી અજ હરણી વાસી ગિરિવરણી શ્રી ઉતરણી હિમ ભૂતરણી તુહિતાજી રવરાજી રહો રાજી રાજી હમ પરમાજી અજાયુમાજી અંબાજી મણી અજાયુમાજી અંબાજી મણી જા. માલ મોગો અને વજનદાર વેચવો જોઈએ તો દુનિયામાં તમારી કિંમત થાય. અત્યારે આડી પાંતીના જમાના આવી ગયા, આમ લખે છે સંતવાણી પણ વાં જાય એટલે બીજી વાણીઓ ચાલુ હોય છે. ન્યા જાય એટલે બીજી વાણી ચાલતું હોય છે. બહુ ગુજરાતમાં હવે આંગળીના વેઢે માટ ગણા એવા ગુજરાતમાં એવા કલાકારો બાકી રહ્યા છે કે જેણે પોતાની ભજનની હજી ધારાને છોડી નથી, સંતવાણીની ધારાને નથી છોડી, અને હજી નથી છોડી તો દુનિયાના માણસો હજી સાંભળે છે. વેલા મોડાએ છેલ્લે છેલ્લે કદર થવાની સાહેબ. ફાટેલા જીન્સો પહેરી પહેરીને ફરતા હતા બધા માણસો, ઘણા માણસો અહીંયાથી ફાડી નાખતા અહીંયા ફાડી નાખતા. છેલ્લે નવરાત્રી આવે ને, નવરાત્રી જયારે જગદંબાની નવરાત્રી આવે ને તો એની ચોયણીમાં આવી જાય, એના કેડિયામાં આવી જાય, એના ટ્રેડિશનલ ડ્રેસમાં આવી જાય. શું કામ? એ હાચું છે, છેલ્લે અંતે તો ત્યાં જ આવવું પડશે. સિટીઓમાં મોટી મોટી સિટીઓમાં રહેતા હોય ને
ઈ ગોતે હોટલ કેવી દેશી ગામ થી હોટલ ભજે 50 કિલોમીટર કાપવા પડે કાઈ વાંધો ન પણ દેશી હોટલ ગોતે શું કામ છેલ્લે સત્ય ની માથે તો માણહે આવું પડે છે એમ બાપુ તમે ભજન ની સેવા કરી છે તકલીફો બહુ પડી છે હું સમજુ છું ચોક્કસ તકલીફો તો બહુ પડી છે તકલીફો બહુ પડી છે પણ છતાંય તમે ઈ ધારાને નથી છોડીને તો આજ ને તો કાલે દુનિયાને હાંભળવું પડશે ફરી પાછા ત્યાં આવવું પડશે અને આવવું જ પડશે સાહેબ ઈ એમાં કોઈ બેમત નથી આડી પાતીઓ છે ને ઈ ખાલી દહદિયા એક ફિલ્મ નું ગીત આવે મહિનો હાલે મહિના પછી ગીત થી તમે કંટાળી જાવ ગંગા સતી ને પાનબાઈએ જેસલ ને તોરલે આ બધા લાખા લોહી ને કેટલાય વર્ષો પેલા ભજનો લખ્યા છે પણ આજે સાંભળે તો આપણે નવું નવું લાગે હજી આ નવા નવા ભજનો છે ઈ ના જ ભજનો છે ફરી એક વખત સાંભળીએ તો મજા આવે નહીં તો હજારો વર્ષો પેલા લખી નાખ્યા છે આ બધા ભજનો પણ છતાંય આપણને એમ લાગે હજી અહીં ના ભજનો આવે નવા નવા લાગે આપણને કેમ કે સત્ય છે ને એ પરાજિત કોઈ દી નથી થતું પરેશાન થાય પણ પરાજિત કોઈ દી ન થાય એટલે એ ભજનની ધારા જેના ગળામાં વર્ષોથી ગૂંજતી રહી છે અને આજે પણ જેણે ભજનની જ સેવા કરી છે વર્ષોથી જેણે સંતવાણી સિવાય બીજું કોઈ વાત નથી કરી એવા અમારે હર્ષુભગીરી બાપુ અત્રે ઉપસ્થિત છે પહેલેથી છેલ્લે સુધી તમામને નમ્ર વિનંતી જોરદાર અડા ભીડ મર્દા મર્દ ભરી તાળીઓના ગગડાટથી વધાવેલો અમારે ગીરી બાપુને પધારો બાપુ આપને મોજ આવે એ કંઈક સંતવાણીની પરંપરાઓ આજે ભજનની ધરતી છે આવા સિદ્ધ પુરુષને સંભળાવવા માટે દુનિયાને રાજી કરવા માટે તો ગાવા વાળા ગાય છે પણ આ ઓલિયાને રાજી કરવા માટે થઈને બાપુ એ ભજનની ધારા લઈને આવે હર્ષુભગીરી બાપુ પધારો બાપુ